નેશનલ હાઈવે નંબર 48 પર પીપલવ એકેએમસી પાસે બની ઘટના, જેમાં મહી સિંચાઈની કેનાલમાં ખાબકી કાર. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલમાં પડેલી કારને 2 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી. કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો. મૃત વ્યક્તિના ખિસ્સામાંથી આધારપૂર્ણ ડોક્યુમેન્ટ પણ મળતા તેની ઓળખ નરેન્દ્રકુમાર હિંમતલાલ આણંદનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું. કારને કેનાલમાંથી જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. હાલ નડિયાદ રૂરલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને સવારે કોલ મળ્યો હતો કે પીપલક પાસે જે મોટી કેનાલ આવેલ છે તેમાં એક ગાડી પડી ગયેલ છે, તો તુરંત અમે રેસ્ક્યુ વ્હીકલ લઈ અમારી તરવૈયા ટીમ લઈને આવી અને કેનાલમાં શોધખોળ કરી. શોધખોળ કરતાં અમને પહેલાં ગાડી ડિટેક્ટ થઈ. ડિટેક્ટ થયા બાદ અમારા તરવૈયા દ્વારા તેને બેલ્ટને દોરડા બાંધી રસ્સા બાંધી અને અમે ક્રેનની મદદથી બહાર કાઢી છે. તો ગાડીની અંદર એક બોડી પણ મળી આવેલ છે, જેમનું લાઇસન્સ ચેક કરતાં બોડીમાં તપાસ કરતાં વિગતે નરેન્દ્રભાઈ હિંમતલાલ પટેલ આણંદના જણાઈ આવેલ છે. અન્ય કોઈ વ્યક્તિઓ ગાડીમાં સવાર હતા ખરા? ના, એવી કોઈ કોઈની માહિતી નથી, કારણ કે નજરે જોનાર કોઈ હતા નહીં. અહીંયા સરકારી તમામ ડિપાર્ટમેન્ટ જે પોલીસ વિભાગ છે, ટીડીઓ શ્રી છે, મામલતદાર ગ્રામ્ય શ્રી છે, તમામ વિભાગ હાજર છે. ગાડીનું પાર્કિંગ કયા જિલ્લાનું? આણંદ જિલ્લાનું, જી જે 23 છે. ઓકે.